गुड आफ्टरनून स्टूडेंट, धोरण 5 विषय गणित पाठ 11। कया विडियोनी अंदर आपणे आजे तमने दाखला जेवो आपेलू हतू, स्टोरी जेवो, एना विषे आपणे समझ्या हता। ऊपर छल्लू के एक खेडूत होय छे, ए खेडूतने 3 पुत्र होय छे। केटला पुत्र? 3। હવે એ ત્રણેયને જમીન વેચવાની છે સરખા ભાગે। એની પાસે એક જમીનનો ટુકડો છે, એ જમીનના ટુકડાના એક સરખા આપણે 3 ભાગ કરવાના છે। પણ એને શું કીધું છે? આના એક સરખા 3 ભાગ તો કરવાના, પણ કઈ રીતે 3 ભાગ કરવાના? કે દરેક ટુકડામાં એક એક વૃક્ષ આવવું જોઈએ। જે આ 3 વૃક્ષ છે એ ત્રણેય ટુકડાની અંદર એક એક ટુકડો, એક એક વૃક્ષ આવવો જોઈએ। અહીંયા નીચે તમને એવું જ આપેલું છે, મેં સમજાવ્યું એ જ। નર્સરીના એક ખેડૂત છે, તેની જમીન 3 પાળકો એટલે કે ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખા ભાગે વેચવા માગે છે। તે જમીનને એવી રીતે વેચવા માગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે। મેં સમજાવ્યું એમ, એ જમીન વેચવી છે સરખા ભાગે, પરંતુ કઈ રીતે? કે દરેક ટુકડા ઉપર એક એક વૃક્ષ આવે એવી રીતે એને આ જમીન વેચવી છે। તો તમારે શું કરવાનું? આ જે આપેલું છે એમાં તમને એમ કીધું, આ એક ચોરસ સેમીનો, આ એક ચોરસ સેમીનો એક ટુકડો છે, આનું માપ કેટલું છે? એક ચોરસ સેમી। તો આવા કેટલા ટુકડા અંદર હશે પહેલાં આપણે એ શોધવું પડે। પણ આપણે પહેલાં એનું માપ શોધી લઈએ, કઈ રીતે મળે? તો આડી લાઈન અને ઊભી લાઈન, આગળ આપણે ટિકિટની જે ગોઠવવાનું હતું એની અંદર આપણે જોયું હતું કે એક ચોરસ આપેલો હતો એની અંદર આપણે ટિકિટ ગોઠવી હતી 2-2 સેમીની, બરાબર? તો એવી જ રીતે આમાં આપેલું છે। આમાં આપણે પહેલાં માપ શોધવું પડે, લંબાઈ અને પહોળાઈ। આની લંબાઈ કેટલી થશે? તો આપણે આ ચોરસ ગણીએ એના ઉપરથી આપણને લંબાઈ મળી જાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। તેની લંબાઈ કેટલી થઈ? 10 ચોરસ સેમી, બરાબર। હવે એની પહોળાઈ એટલે કે આ જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 9 ચોરસ સેમી એની શું થઈ? આ લંબાઈ થઈ, બરાબર, અને આ શું છે? પહોળાઈ। તો આ ટુકડાને આપણે એક સરખા 3 ભાગ કરીએ। હું અહીંયા એક સરખા 3 ભાગ કરું છું, કઈ રીતે કરું છું? આવી રીતે, આ એક સરખા હું અહીંયા 3 ભાગ કરું છું, આ થયો એક ભાગ, આ એક ભાગ, પછી બીજો ભાગ, બીજો ભાગ અહીંયાથી શરૂઆત કરીશ હું, અહીંયા આવી રીતે, બરાબર। હવે આ એકના ભાગમાં કેટલા કેટલા આવ્યા એ કઈ રીતે ખબર પડે? આપણે અહીંયા એક આગળ એક પ્રશ્ન એણે આપેલો છે, શું પ્રશ્ન આપેલો છે એ આપણે જોઈએ। આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ સેન્ટીમીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? તે ખાલી જગ્યા ચોરસ સેમી। હવે શું કીધું છે? એક ટુકડો છે એ 1 મીટરનો ગણવાનો છે, કેટલો? 1 ચોરસ મીટરનો એક ટુકડો ગણવાનો છે। તો એની પહોળાઈ કેટલી આપણે ગણી હતી? તો કે 10 ચોરસ મીટર, અને લંબાઈ કેટલી આવી હતી? 9 ચોરસ મીટર, બરાબર। તો આપણે પહેલાં તો શું કરશું? ચિત્રની અંદર કેટલા ટુકડા છે એ ગણવા પડે। આ ચિત્રમાં રહેલ કુલ ટુકડા, બરાબર, તો કુલ ટુકડા એટલે કે 10 લંબાઈ, કુલ ટુકડા એટલે કે અંદરનો ભાગનું આપણે શોધવાનું છે। અંદરના ભાગની આપણે ગણતરી કરવાની હોય ત્યારે આપણે શું હોય? ક્ષેત્રફળ શોધવાનું। તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી આપેલી છે? તો કે 9, અને પહોળાઈ કેટલી આપેલી છે? તો કે 10। 9 ગુણ્યા 10 એટલે કે 90, બરાબર। આ 90 શું મળે? 90 ચોરસ મીટર, બરાબર, મી એટલે કે મીટર, બરાબર। હવે આ જે 90 મી મળ્યું એ શું મળ્યું? જે આ ટુકડો આપેલો છે એને અંદરના ભાગનો આપણને ગણતરી મળી કે આની અંદર 90 ટુકડા થાય છે। કેવા કેવા? નાના નાના 90 ટુકડા થાય છે। તો 90 ટુકડાને 3 બાળકો વચ્ચે વેચવાના છે, તો
ત્રણ બાળકને આવતો ભાગ. તો શું કરવાનું, 90 ભાગ્યા 3 બરાબર, 90 ભાગ્યા 3 કરો એટલે આવશે 30 ચોરસ મીટર. એક વ્યક્તિના ભાગમાં કેટલું આવશે, 30 ચોરસ મીટર. ચલો ત્યાર પછી છે, ચુમકી, ઝુમરી અને ઇમરાનને વાડ બનાવવામાં માટે વાયરની જરૂર છે. હવે ચુમકી, ઝુમરી અને ઇમરાનને પોતાનો જે ટુકડો મળ્યો 30-30 મીટરનો, તો આ ટુકડો છે એને ચારેય ફરતે એને વાયરની વાડ એટલે જે જમીન હોય એ જમીનની ફરતે ઓલી કાંટાવાળી વાડ બનાવે છે ને વાયરથી, એને એવી વાડ બનાવી છે. તો એના માટે એને કેટલી વાયરની જરૂર પડશે એની ગણતરી કરવાની છે. ચલો આ જે ટુકડો છે એ આપણે એક નંબર, એનું આપણે નામ આપી દઈએ ચુમકી, બરાબર. આ બે નંબર, આનું નામ આપી દઈએ આપણે ઝુમરી, અને આ છે 3 નંબર, આનું નામ આપી દઈએ ઇમરાન. તો ત્રણેયને એક એક ટુકડો આપણે આપી દીધો બરાબર, આ ટુકડાના ભાગ પાડી દીધા. તો ત્રણેયને એક સરખો ટુકડો છે અને ત્રણેયને એક એક વૃક્ષ ભાગમાં પણ આવેલું છે. હવે શું કરવાનું કીધું છે, વાયર આપણે એને વાડ બનાવવાની છે. તો વાડ બનાવવા માટે આપણે એને વાયર જરૂર પડે તો કેટલો લાવવો પડે એની ગણતરી કરવાની છે. તો પહેલાં આપણે અહીંયા લખીએ, ચુમકીને જરૂરી, હવે આ ચુમકીને કેટલો વાયર જરૂર પડે છે એની ગણતરી. કોઈ પણ ચોરસ કે લંબચોરસ હોય એને ફરતે આપણે કોઈ બી વસ્તુ લગાવીએ એની ગણતરી કરવાની કીધું હોય. જો વચ્ચેની અંદરની સાઈડની તમને ગણતરી કરવાની કીધું હોય તો તમે શું કરો, તો કે વચ્ચેની સાઈડમાં તમને ગણતરી કરવાની કીધું હોય તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, અને જ્યારે ફરતી વાત કરી હોય, વર્તુળ છે, ચોરસ છે, લંબચોરસ છે, એની ફરતેની વાત કરેલી હોય ત્યારે તમારે શું કરવું પડે, પરિમિતિનું સૂત્ર મૂકવું પડે. તો પરિમિતિનું સૂત્ર શું થાય, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, આવું જ થઈને કંઈક, તો કે લંબાઈ અને પહોળાઈ જે બી આપેલું હોય એનો આપણે સરવાળો કરી દેવાનો, આવું એનું સૂત્ર થાય બરાબર. તો ચુમકીને જે એનો જમીનનો ભાગ છે એ ક્યાં છે, અહીંયા રહ્યો, આ રહ્યો એનો ચુમકીનો જમીનનો ભાગ. તો હવે શું કરવાનું, એનો આટલો ભાગ તો આ છે, તો એનો આ ફરતો ભાગ છે એનું આપણે આપણે પરિમિતિ એની શોધવાની છે, કેટલું જરૂર પડશે ત્યારે ખબર પડે. તો પહેલાં સૌ પ્રથમ ઉપરનો કરીએ, 1 2 3 4 5 6 7 8, 8 શું છે, આ પહોળાઈ, આની પહોળાઈ 8 છે, તો આની લંબાઈ કેટલી થશે, 3, 1 2 3, પહોળાઈ 8 તો લંબાઈ 3. તો પહેલાં આપણે શું લખી દઈશું, 8 વત્તા 3, હજી શું આવશે, હજી આ ટુકડો બાકી ને, આ ટુકડો બાકી, આ અને આ આવ્યું, આ અને આ આપણે લખ્યું માપ બરાબર. હવે આ ટુકડો બાકી છે, આ જે તમને દેખાય છે એ લાઈન, આંગળી મારી પેન જ્યાં જાય છે એ ટુકડો બાકી, એ કેટલા છે, 1 2 3 4 અને 5, આ 5 છે, અને આની લંબાઈ કેટલી થાય છે, પહોળાઈ 5 તો લંબાઈ કેટલી છે, 3, 5 વત્તા 3, 5 વત્તા 3. એવી જ રીતે આમાં, અને હજી આ ટુકડો બાકી રહ્યો, તો આ 2 અને આ છે એના 5, આપણે આ 5નો ઉપયોગ કર્યો ને, તો આ 5 કયા કર્યા, આ 5 અને આ 3 એ આપણે અહીંયા લખ્યા છે ને, આ 5 અને આ 3. હવે શું આ ટુકડો બાકી રહ્યો, આ 5 2 અને આ 5, તો આપણે અહીંયા લખીએ 2 વત્તા 5, આનો સરવાળો કરો એટલે તમને કેટલા મીટર થાય એ મળી જાય. પછી શું આવશે, ઇમરાન, ઇમરાનની જરૂરી વાયર, તો ઇમરાનને કેટલો વાયરની જરૂર પડે છે એવી જ રીતે ઇમરાનમાં કરવાનું, તો કે આ 3 અને આ છે 3 ને 2 3 ને 3 6, આ 6 એની લંબાઈ અને પહોળાઈ કેટલી આવશે, 3, તો 6 વત્તા 3 બરાબર, આ બંને બાજુ મળી ગઈ. હવે આ અને આ 1 2 3 4 5 6, તો 6 વત્તા 1 2 3 4
6 વત્તા 4 6 વત્તા 4 બરાબર 1 2 3 4 5 6 આ 6 વત્તા 3 અને આ 6 વત્તા 4 હવે આ ટુકડો રહ્યો બરાબર હવે આ ટુકડો રહ્યો 1 2 3 અને 1 અને 2 3 અને 2 આ 3 અને આ 2 તો લખવાનું 3 અને 2 3 વત્તા 2 એવી જ રીતે ઝૂમકી આનું તમારે જાતે કરવાનું ઝૂમકીને જરૂરી ફાયર આનો સરવાળો તમારે જાતે કરવાનો જે આ છે એમાં જેમાં આમાં કર્યું એવી જ રીતે તમારે આમાં કરવાનું ત્યાર પછી નીચે તમને 2 પ્રશ્ન બીજા આપેલા છે કોને વાડ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડે હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો જેને વધારે આવે એનું નામ અહીંયા લખવાનું ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે અને ત્રણેયનો સરવાળો કરીને તમારે અહીંયા ટોટલ લખવાનું બરાબર આ તમારે જાતે કરવાનું છે જેથી તમને આમાં ચોરસ અને લંબાઈ અને પહોળાઈની ખબર પડે જેમ મેં આ બંનેની લંબાઈ પહોળાઈ શોધી છે એવી જ રીતે તમારે ઝૂમકીના જમીનના વાયરની લંબાઈ પહોળાઈ શોધવાની છે પછી શું કરવાનું આ ચારેયનો સરવાળો 6 એ 6 નો કર નાખવાનો અને જેની વધારે આવે એને અહીંયા લખવાનું નામ અને જેને અને પછી શું કરવાનું ત્રણેયને જે સરવાળો આવે ત્રણેયનો સરવાળો કરવાનો જે મીટરમાં આવે એનું તમારે જવાબ અહીંયા લખવાનો બરાબર આજનો વિડીયો અહીંયા સુધી રાખે આવતા વિડીયોની અંદર આપણે આગળ ભણીશું.